તો સંવાદમાં આગળ વાત શિક્ષણના મુદ્દાને લઈને જે મચેલું આપણે સૌ કોઈ જેટલા દિવસોથી આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે શિક્ષણના મુદ્દાને લઈને અને વિવિધ માંગણીઓ કરી છે અને આ જ મુદ્દા ઉપર વાત કરીશું ફરી એકવાર ગેસ્ટ પેનલ જોડાય છે અને આપ તમામનું સ્વાગત છે પ્રફુલભાઈ આપનું મત જાણવા માંગુ છું આ મુદ્દા ઉપર જે માંગણી કરવામાં આવી છે જે ઘમાસાન થયું ઘણા સમયથી આપણે સૌ કોઈએ જોયું બંને પક્ષોની અને આ શિક્ષણનો મુદ્દો છે કોઈ રાજકીય પક્ષ સાથે નથી જોડવો પરંતુ હાલની જે શિક્ષણની સ્થિતિ છે યુવાઓ ભવિષ્ય છે આ જે માંગ કરવામાં આવી છે ફીમાં વધારો બંધ કરવામાં આવે સ્કૂલનું ડોનેશન કાર્યવાહી શિક્ષકોને પૂરતું વર્તન મળે કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો રાજકારણ સાથે નથી જોડતા સૌ પ્રથમ આ ઘટનાને કુંજ શિક્ષણ છે ને એ ચૂંટણી માટે હંમેશા નીરસ સબ્જેક્ટ રહ્યો છે આ પહેલી વખત એવું બની રહ્યું છે કે ચૂંટણી નજીક આવે છે અને શિક્ષણના સ્તરનો પ્રશ્ન સપાટી ઉપર આવતો જાય છે અને સપાટી ઉપર આવવાનું કારણ છે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વચ્ચેનો જે વિવાદ થયો એ વિવાદ પછી શિક્ષણ શિક્ષણનું સ્તર ખાનગી શાળાઓની ફી આ બધા મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા છે અને આપ કદાચ આવતી વખતે શિક્ષણના મુદ્દાને ચૂંટણીનો મુદ્દો બનાવશે એવું એક વાતાવરણ ક્રિએટ થયું છે હવે જે વાત થઈ કે ખાનગી શાળાઓની જે ફીની વાત કરીએ આપે એમાં ચોક્કસ પ્રમાણે ફી ઊંચી છે સરકારી શાળાઓનું જે શિક્ષણનું સ્તર છે એ નીચું છે માટે લોકો ખાનગી શાળાઓમાં જાય છે હવે ખાનગી શાળાઓમાં પણ શું છે કે બહુ જ સારું શિક્ષણ મળી જાય છે એવું હું કે માનતો નથી કેમ કે એના શિક્ષકોના પગાર ઓછા હોય છે અને સ્ટુડન્ટની ફી વધારે હોય છે ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સ્કૂલો એવા હોય છે કે જ્યાં ફેકલ્ટી ભૂતિયા ફેકલ્ટી હોય છે એક એન્જિનિયરિંગ અને મેડિકલમાં બતાવવી પડે ફેકલ્ટીના નામો એમાં ભૂતિયા અધ્યાપકો હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ડેપ્યુટી હેલ્થ ઓફિસર બે મેડિકલ કોલેજમાં ફેકલ્ટી મેમ્બર હતા એનો અર્થ એ કે ફેકલ્ટી મેમ્બર એમને બતાવવા પડે છે માટે બતાવે છે એટલે જે વિદ્યાર્થીઓ છે એની સાથે એક પ્રકારની છેતરપિંડી થાય છે કેમ કે એને જે એજ્યુકેશન મળવું જોઈએ એ જે તે ફેકલ્ટી મેમ્બર પાસેથી નથી મળવાનું કારણ કે એ અન્યત્ર હાજર છે એટલે જે ખાનગી શાળાઓની વાત છે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને કોલેજો છે કેટલાક તો એને સેલ્ફ ફાઇનાન્સ કારખાના શબ્દ વાપરે છે આપણે એવો શબ્દ ના વાપરીએ આપણે સેલ્ફ ફાઇનાન્સ શૈક્ષણિક સંસ્થાઓ જેવો સારો શબ્દ વાપરીએ પરંતુ એ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના વાતાવરણ ઉપર ખાસ કોઈનો કંટ્રોલ નથી જેને કારણે એનું સ્તર નીચું ગયું છે જ્યારે સરકારની કદાચ મનોવૃત્તિ થોડી એવી પણ હશે કે ભાઈ ખાનગી લક્ઝરી બસો ચાલુ થાય તો એસટી ઉપરનું ભારણ ઘટે એમ જો સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ને કોલેજો ચાલુ થાય તો સરકારની જે શિક્ષણની જવાબદારી છે એ ઓછી થાય એવી માનસિકતા પણ કદાચ એના મૂળમાં હશે એવું લાગ્યા કરે છે ચોક્કસ વિક્રમભાઈ પહેલા આપનું મત જાણવું છે હવે જે સ્થિતિ છે હું તો બંને પક્ષ સાથે નથી જોડતો આ પરંતુ વિદ્યાર્થીઓને યુવાઓની વાત કરતા હોય છે શું ખરેખર ચૂંટણી નજીક આવે છે એટલા માટે આ કે ખરેખર વિદ્યાર્થીઓની ચિંતા છે આમ આદમી પાર્ટી શિક્ષણને એક જ જગ્યાએ જ્યારે સરકાર હતી ને ત્યારે બજેટના પચીસ ટકા બે હજાર એકવીસમાં માં શિક્ષણને ફાળવેલા છે ગુજરાતમાં તેર ટકા ફાળવેલા છે બાર ટકાનો ફેર છે ઓલમોસ્ટ ડબલ એટલે શિક્ષણની જ્યારે આ વખતે મારા ખ્યાલથી ગુજરાતમાં આઝાદી પછી જ્યારે ચૂંટણીનો માહોલ આવે ત્યારે પ્રશ્ન પૂછવાનો આવે ઇટ ઇઝ થેન્ક્સ ટુ આમ આદમી પાર્ટી કે શિક્ષણ અને શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું લાવવું અને એમાંય બહુ ખુલ્લા દિલ્હીથી વાત થયેલી કે ભાઈ દિલ્હીએ પધારો જ્યાં ડિબેટ કરીએ ડિબેટ કરીએ જ્યાં તમારું સારું હોય એ આપણે એ એ દિલ્હી સ્વીકારે દિલ્હીનું સારું હોય ગુજરાત સ્વીકારે છેવટે આપણે બધા ડિબેટે કરીએ છીએ તો એ નવી પેઢી માટે કરી રહ્યા છીએ નવું ગુજરાત કેવું બનાવવું છે એના માટેની વાત હતી ત્યારે મારે ખાસ વાત કરવી છે કે જે પત્ર લખો ને એની અંદર પ્રાઇવેટ માં ફી વધારો ન થાય એ મુખ્ય મુદ્દો હતો એ મુખ્ય મુદ્દો શું કરવા છે કારણ કે પેલા દસ ને અમલવારી કરી નાખી કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલો છે એ હવે પછી ફી નહીં વધારે આ અમલવારી થઈ ત્યારે આપણે કોરોનાના કાળ દરમિયાન જોયું છે કે વાલીઓ બિચારા ભીખ માગી માગીને થાકી ગયા તોય તે પચીસ ટકા ઘટાડો કરતા કરતા પાણી ચડી ગયું એનું કારણ છે મેં તમને માફિયા ક્રિએટ થઈ છે અને માફિયા છે એમના જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારે થોડીક એક તથ્ય જે વિધાનસભામાં મિનિસ્ટર બોલ્યા હતા ને એ બાબતે જણાવવું છે કે ગુજરાતની અંદર સાતસો પ્રાઇમરી સ્કૂલમાં એક શિક્ષક છે એક થી આઠ સુધીમાં બે વર્ષની અંદર છાસી પ્રાઇમરી સ્કૂલ બંધ થઈ છે સરકારની વાત છે ચારસો એકાણું સ્કૂલો છે એ વિલીનીકરણ થયું છે બાજુની સ્કૂલમાં પાંચસો ત્રાણું માંથી પાંચસો ત્રેસઠ આસિસ્ટન્ટ પદ ખાલી છે સત્તર જિલ્લાઓમાં એક પણ આસિસ્ટન્ટ તાલુકા ઇન્સ્પેક્ટર નથી તેર તાલુકાઓમાં પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર નથી રાજ્યમાં અઠ્યાવીસ હજાર બસો બાર શિક્ષકો અને આચાર્યોની ઘટ છે દાહોદમાં ચૌદસો છત્રીસ કચ્છમાં એક હજાર અઠ્યાસી સૌથી વધારે સાહેબ સરકારી પ્રાથમિક શાળામાં માન્ય જીતુભાઈ એક વસ્તુ કીધી હતી કે અમે અમે નાના હતા ત્યારે શિયાળાની અંદર અમે તે ઓરડા તો ભણતા હતા કારણ કે ઓરડાની વાત કરું તો પ્રાથમિક છે ગુજરાતની અંદર આ વિધાનસભા ઓન રેકોર્ડ એટલે એમણે એમ કીધું કે અમે નાના હતા ને ત્યારે અમે બાર ભણતા હતા એટલે પચાસ વર્ષ પહેલાની માન્ય જીતુભાઈ વાત કરતા હતા અને એ ભૂલતા એ ફક્ત શિક્ષણ મંત્રી નથી એ આ સરકારના પ્રવક્તા છે એટલે એમણે એમ કીધું એટલે ગુજરાતનું શિક્ષણ પચાસ વર્ષ પાછળ લઈ જવાની વાત કરતા હતા અને અને સત્તર પ્રાથમિક સરપ્રાઇઝિંગલી સત્તર પ્રાથમિક શાળાઓમાં વીજળી નથી બે હજાર બાવીસમાં વીજળી નથી ટોયલેટની વાત તો જવા દો છોકરાઓ નીચે બેસે છે બેન્ચ નથી એ તો વાત જવા દો પાંચ સ્કૂલમાં કમ્પાઉન્ડ વોલ નથી અને બે વર્ષથી એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મંજૂરી નથી મળી છોડો સરકારી સ્કૂલ તો સરકારી નિશાળ તો જવા દો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મંજૂરી નથી આપી અને ચારસો ખાનગી સ્કૂલોને મંજૂરી આપી છે ગુજરાત સરકારે અને એની સામે તમારા આઈઆઈટીમાં કેટલા છોકરા ગયા તો હું વધારે સમય સમય વધારે થઈ જશે એટલે પણ એક ટૂંકો બ્યોરો આપું ચારસો છન્નું સ્ટુડન્ટ છે ને એક દિલ્હીમાં સરકારી સ્કૂલોમાંથી મેડિકલ એન્ટ્રન્સમાં ક્વોલિફાય થયા છે એકાવન ફ્રોમ વન સ્કૂલ

અમદાવાદની સરકારી સ્કૂલો છસો છન્નું અને ખાનગી સ્કૂલો સત્તરસો અઠ્યાવીસ પ્રાઇમરી સ્કૂલો એ સરકારી છે અને વાત પાંચસો ઓગણ સિત્તેર છોકરાઓ દિલ્હીમાં ક્વોલિફાય થયા આઈઆઈટીની ની મેઇન્સમાં એમાં ત્રણસો ઓગણ એસી ગર્લ્સ આ હું ફક્ત સરકારી સ્કૂલની વાત કરું છું એમાં ચારસો તેતાલીસ એ મેન્સ ક્લિયર કરી અને ત્રેપન છોકરાઓ છે

નહીં ચોક્કસ પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આમ આદમી પાર્ટીને આપું કે એમણે જે વિષય ઉપાડ્યો ઉપાડ્યો અને એ વિષય ઉપાડ્યા પછી શિક્ષણના સ્તરની જે વાત થઈ અને સીધો જ જેમ અત્યારે બધી ચર્ચા કરીને એક પછી એક એક પછી એક એક પછી એક દિલ્હી 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 અને હવે પંજાબ 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 ચાલી રહ્યું છે એ બતાવતા ગયા એના કારણે અમને અમે કાર્યકર્તાઓ પણ અમે ભાજપના ક્યાંક ને ક્યાંક

અને એના માટે ભારતીય જનતા પાર્ટીની શિક્ષણ નીતિ છે એ તમે જો દિન પ્રતિદિન સુધરતી જાય છે એમાં એક વસ્તુ ખાસ જે પ્રાઇવેટ સેક્ટરનું અમે લોકોએ જોયું કે ડેવલપમેન્ટ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરોને પ્રોત્સાહન આપ્યા વગર આ ડેવલપમેન્ટ ઇન્ટિરિયર જે ગ્રામ્ય વિસ્તાર સુધી જે કે મેડિકલ ક્ષેત્રે પણ એવું હોય શિક્ષણ ક્ષેત્રે પણ એવું હોય જ્યાં સુધી પહોંચવું છે જે તક ત્યાં જે પાયો નાખવો છે એ પાયો નાખવો હોય તો ચોક્કસ આપણે લોકોનો સહયોગી અને જે પ્રાઇવેટ સેક્ટરો છે એનો સપોર્ટ લેવો પડશે પ્રાઇવેટ સપોર્ટ લઈને કેટલી યુનિવર્સિટી ગુજરાતની અંદર અંદર બની બીજા જોઈ ગુજરાત આ યુનિવર્સિટી કયા પ્રકારનું શિક્ષણ આપે છે સાહેબ એસજી હાઈવે ઉપર ખાલી જાઓ ને આઉટ ઓફ આઉટ ઓફ ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ અહીં ભણવા આવી રહ્યા છે સાહેબ જોવો તો ખરા તમે કમ્પેર કરો તો ત્યાં આગળ અરે દિલ્હીના વિદ્યાર્થીઓ પણ અહીંયા આગળ હું તમને બતાવીશ

શિક્ષણ મોડલ બનાવો વિદ્યાર્થીઓની ચિંતા કરો અને જે સમસ્યાઓ છે તેનું નિવારણ લાવો અત્યારે આ ચર્ચામાં બસ આટલું મને આપશો રજા નમસ્કાર